સ્વચ્છ સુરત સુંદર સુરતના વાતો વચ્ચે ભાજપના સુરત મનપાના ડેપ્યુટી મેયરના જ વિસ્તારમાં ઘણા દિવસોથી ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો સાથે જ ઉનાળામાં કોરોનાને લઈ મહામારી ફેલાવવાનું પણ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની હમણાં જ ચૂંટણી પૂર્ણ થઈ છે અને પદાધિકારીઓની નિમણૂક પણ કરાઈ છે, ત્યારે સુરત મનપાના વોર્ડ નંબર 14 કે જયના કોર્પોરેટર સુરત મનપાના ડેપ્યુટી મેયર પણ છે. ત્યાં ઘણા સમયથી ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. માતાવાડી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરની સામે છેલ્લા 20 દિવસથી ગટરમાંથી ગંદુ પાણી બહાર આવ્યું છે. વારંવાર SMCમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરવામાં આવી નથી કે અધિકારીઓ ચેકિંગ કરવા પણ આવ્યા નથી. સમગ્ર રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા અને પાણી રોડ ઉપર ફરી વળતાની સાથે જ તે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રોગચાળો ફેલાય તેવી જવાબદારી લે કોણ. ત્યારે હવે જોવું એ રહ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સાથે જ આવી પાણીજન્ય બીમારી ફાટી નીકળશે તો શું થશે, તે વાત જ ડર ઊભો કરે તેમ છે. ત્યારે હાલ તો આ સમસ્યાનું વહેલી તકે નિવેડો આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ સુરત.